1994 નું મારું ચોમાસું વાલ્કેશ્વરમાં હતું. તીન બત્તી બાબુ અમીચંદ પનાલાલની અંદર મારું ચોમાસું. વર્ધમાન સંસ્કાર ધામ દ્વારા શિબિરનું આયોજન, 500 યુવાનો દરેક રવિવારે શિબિરમાં હાજર થાય. પહેલી બીજી ને ત્રીજી શિબિર પૂરી થઈ. ચોથી શિબિરમાં સવારે મારા હાથમાં એક લેટર આવ્યો. લેટરની અંદર એક યુવાને લખ્યું હતું કે મારા સાહેબ, આજે મારે તમારી પાસે મારી આખી બ્લેક ડાયરી ખુલ્લી કરી દેવી છે. પાંચ વર્ષ પહેલા મુંબઈ આવ્યો, એ પહેલા ગુજરાતમાં રહેતો હતો. ધંધો કરવા માટે મારા મા બાપે મને મુંબઈ મોકલ્યો. મુંબઈ રોટલો મળે, ઓટલો ના મળે. મારા સમાજના લોકો ડોંબીવલીની અંદર રહેતા હતા, એટલે હું પણ ડોંબીવલી પહોંચ્યો, પણ સમાજની એક પણ વ્યક્તિએ મારો હાથ ના પકડ્યો. સર્વિસ માટે રોજ સવારે 10 વાગે હું ગાડી પકડીને પ્રોપર બોમ્બે જતો, સાંજ પડે પાછો આવતો, પણ સુવા માટે ઓટલો નહોતો, એટલે કોઈ ફૂટપાથ પર જઈને સૂઈ જતો. જૈનનો દીકરો થઈને મારે કોઈ ફૂટપાથ પર સૂવું પડતું હતું. સવારે ઉઠું તો મને ખ્યાલ આવે કે મારી આજુબાજુમાં પણ કેટલાક યુવાનો મારા જેવા જ સૂઈ જતા હોય છે. મને જરા હિંમત રહી, આ દુનિયામાં હું જ એકલો ફૂટપાથ પર નથી સૂતો, મારા જેવા ઘણા બધા સૂતા હોય છે. અઠવાડિયું પસાર થયું ને એક દિવસની વાત છે, રાત્રિના સમયે જ્યારે હું જોબ પરથી સુવા માટે ફૂટપાથ પર આવ્યો, મારી આજુબાજુના બે યુવાનોએ મને ધીરે રહીને પાસે બોલાવ્યો, એ કહાં સે આયા? ઓળખાણ નહીં, પીછાણ નહીં, આજ સુધી કોઈ વાતચીત કરી નથી. પહેલી વખત એને મને સામેથી બોલાવ્યો. કહાં સે આયા? ગુજરાત સે. ઠીક હૈ, યહાં પર કોઈ નહીં હૈ તો બહુત, લેકિન કોઈ બુલાતે નહીં. અચ્છા, કુછ નહીં, અપની કંપની મેં આ જાઓ, ક્યા કરને કા? ઓર કુછ નહીં, તુમ્હારા ધંધા વગેરે ચાલુ રખને કા, રાત કો હમ જૈસા કરે વૈસા કરને કા? મને, અરે યાર, દિન કો ઇતના કામ કરકે થક જાતે હો તો રાત કો કુછ મજા કરેંગે. એટલે, અરે ક્યા ઇતના ભી નહીં સમજતા હૈ, કુછ પીએંગે, કુછ સ્મોક કરેંગે. આ છોકરો લખે છે કે મારા સાહેબ કોઈ ઈચ્છા નથી, પણ એની સામે આમંત્રણ પણ હતું એટલું મીઠું. મને કોઈ રોકનાર કે ટોકનાર નહોતો, એટલે મને થયું કે હવે આ ધરતી પર ઉપર આપ છે ને નીચે ધરતી છે, મારું કોઈ જ નથી, ત્યારે એનું આમંત્રણ સ્વીકારવામાં વાંધો નથી. કારણ કે અહીંયા મારો બાપ પણ મને જોવા નથી આવવાનો. હું પીઉં છું કે હું સ્મોક કરું છું, મારા કુટુંબને પડી નથી, મારા સમાજને પડી નથી, તો પછી જ્યારે મારે રૂપિયા કમાવા છે તો મને તાજગી પણ જોઈશે કે નહીં જોઈશે? મેં જ મારા મનને સમજાવી દીધું અને ઓલા દોસ્તને કહી દીધું કે ઓકે, આ જાઉં. અહીંથી મારા જીવનની પડતી શરૂ થઈ છે. દારૂ ને સિગરેટ શરૂ થયા. ભૂતકાળ એ હતો કે માણસ ફૂટપાથ પર આવારા લોકોની દોસ્તી કરીને દારૂ અને સિગરેટ ચાલુ કરતો હતો. આજકાલ પૂના, લોનાવાલા, ખંડાલા ત્યાં ગયા પછી તમે મા બાપને કહો છો કે અમે ફરવા જઈએ છીએ. મને હમણાં એવી ખબર પડી છે કે ફરવા ગયા પછી જે હોટલમાં ઉતરો છો, તમારા પ્રાઇવેટ રૂમની અંદર તમને ડ્રિંક્સની પણ વ્યવસ્થા હોઈ શકે છે, રાઈટ? તમારી ઉપર કોઈ કેનાર ના હોય, એકલા ફ્રેન્ડ સર્કલની સાથે ગયા હો, તાકાત નથી તમે તમારી ઈચ્છા ઉપર કંટ્રોલ રાખી શકો. તમારો દોસ્ત પણ કેસે પી લે ને બેટા, આ બે શીપ પીવામાં કંઈ આપણે દારૂડિયા નથી બની જવાના, પી લે, પીવામાં કંઈ વાંધો નહીં, બે ઘૂંટ મારી દે. મારે આંગળી ઊંચી નથી કરાવવાની,
પણ હું સમજું છું કે તમારા જીવનમાં તમે કેટલી બદીઓમાં ફસાયા છો. જેને દેવગુરુને ધર્મનું એટમોસ્ફિયર બાય બર્થ મળ્યું છે એ આ ધરતી પર વર્તમાન કાળમાં બચી શકે એમ છે. દેવગુરુને ધર્મનું કવચ જેની પાસે નથી એ છોકરો હોય કે છોકરી હોય, ફસાયા વગર નારીએ છોકરીઓએ પણ ડ્રગ્સ અને હુક્કાબારમાં જવાનું શરૂ કર્યું છે અને એ મજેથી હુક્કા ગડગડાવતા થઈ ગયા છે. છોકરાએ કીધું કે મારા સાહેબ દારૂ અને સિગરેટ શરૂ થયા. શરૂઆતમાં યુવાનો મને બહુ સારા લાગ્યા કે સામે ચડીને મને આમંત્રણ તો આપ્યું, વ્યવસ્થા પણ કરી આપી, મારે એક પણ રૂપિયો કાઢવાનો નહીં. 15-20-25 દિવસ પસાર થયા. એણે કીધું, ભૈલા દર વખતે તો અમે ક્યાંથી કાઢીએ, એક વખત તું અમને મજા કરાવ, પૈસા તો છે ને, હજી નોકરી હમણાં શરૂ થઈ છે, મહિનો પૂરો થયો નથી, પગાર આવ્યો નથી, હમ કુછ નહીં જાનતે, સબ અપની જેબ સે નિકાલ દે, તું ભી નિકાલ, લેકિન કૈસે કૈસે, હમ સમજાતે, કામ કર, ये चालू कर दे, बहुत पैसे मिलेंगे और उसमें से अपन मौज मजा करेंगे, ये रास्ता अच्छा है. अने युवान लखे छे, मारा साहेब तमारी शिबिर में मैं जाण्यु के 7 प्रकारना व्यसन होय छे, तमने एटली तो खबर छे ने, 7 प्रकारना व्यसन. आ 7 व्यसन में मैं मारा जीवन में दारू शुरू करियो, सिगरेट शुरू करी, आ बधु एक ज कहेवाय, अने पछी एक व्यसन બીજા વ્યસનમાં દોરી જતું હોય છે. રાત પડે હવે પત્તા ખેલવાના શરૂ કર્યા. પત્તા ખેલતી વખતે કાયદો સમજી રાખજો કે શરૂઆતની બાજીમાં હંમેશા તમારી શું થતી હોય છે, જીત. હાર તો બહુ પાછળથી શરૂ થતી હોય છે, આ શેર બજાર જેવું છે. એન્ટ્રી મારો એટલે તમને અત્યારે તો એવી લોભ, લાલચ, લાલસા, લિપ્સા, દુકા 4, 4 કા 8, 8 કા 16, કેબીસીની જેમ એક આન્સર આપો એટલે આટલા, 25,000, 50,000, 1,00,000, 5,00,000. અને આપણી ગુજરાતીમાં કહેવત છે, જેમ લાભ થાય તેમ લોભ વધે. ભગવાન મહાવીરનું આ સૂત્ર છે, ઉત્તરાધ્યન સૂત્રમાં કહી ગયા, જહા લાહો તહા લોહો, લાહા લોહો પવડ્ડઈ, જેમ જેમ પૈસો મળે તેમ તેમ લોભ વધતો જતો હોય છે. જે લોકો પોતાનો ધંધો કરતા હશે એમને મારે આ સૂત્ર સમજાવવું નહીં પડે. ગયા વર્ષે આપણે 50,00,000 કમાયા, આ વર્ષે 1 CR સુધી તો પહોંચવો જ. આ છોકરાને જુગારમાં જીતાડવામાં આવ્યો, આસમાનમાં ઉડવા લાગ્યો. અરે યાર, આવી રીતના જો જુગારથી જ પૈસા કમાઈ લેતા હોય, લેવાતા હોય, તો હવે નોકરો બોકરો કરવાની જરૂર શું છે? ત્યાં તો પસીના પાડવા પડે છે. નોકરીમાં જાય બીજા, હવે દિવસ રાત જુગાર ખેલવાના ચાલુ થયા. ગામડે બેઠેલા મા બાપ એમ સમજે કે દીકરો નોકરી કરી પસીનો પાડીને પૈસા આપણને મોકલે છે. આ છોકરો જુગારમાં પૈસા જે કમાય એમાંથી થોડા ઘણા પૈસા પોતાના મા બાપને મોકલે છે, બીજા પૈસા જલસામાં વાપરે છે. 5-15 વાર જીતાડ્યા પછી 16મી વખતે મોટી થપાડ ખાધી છે. હતા એ તો ગયા, ઉપરથી દેવું કરી નાખ્યું છે, અબ ક્યા કરું. આસપાસમાં એનું વર્તુળ બેઠું જ હતું હિત શિક્ષા આપવા માટે, કલ્યાણ મિત્ર કહીએ ને એને, જેને સારા રસ્તા બતાડતું હતું. પેલા જુગાર, દારૂ, સિગરેટ, પછી જુગાર. અબ યાર જુવા મેં અબ તું હાર જાતા હે તેરે ભાગ્ય તુજે યારી નહીં દેતા હે તો ક્યા કરું. એક કામ કર, તું ચોરી શીખ લે, ઉસમેં તો ક્યાંય હાર જીત કા કોઈ પ્રશ્ન હી નહીં હોતા હે ના, તો ચોરી મેં માસ્ટર હો જા, મુજે તો આતા નહીં. અરે ચિંતા મત કર, અપની ગેંગ તૈયાર છે. અને એને
ચોરીની ગેંગમાં, ચોરોની ગેંગમાં સામેલ કરવામાં. એક જૈન કુળમાં જન્મેલા સંતાનની પડતી પનોતી જુઓ, એક પછી એક વ્યસન એના જીવનમાં ચાલુ થઈ ગયા. ચોરીમાં માસ્ટર થઈ ગયો. તમે વાત કરો ને તમારા ખિસ્સામાંથી પાકીટ ક્યારે નીકળી જાય તમને ખબર ન પડે, હોય છે કે નહીં? આવા ચોરી પણ દરેક વખતે ભાગ્ય સાથ નથી આપતું ને, ચોરીમાં એક વખત પકડાય, સીધું શું મળ્યું? જેલમાં. જેલની અંદર એની બાજુ બાજુમાં એના જેવા આવારા લોકો ભેગા થયા. તમારી તકલીફ એ છે કે તમને પનિશમેન્ટ આપ્યા પછી પણ તમે સુધરો એમ નથી. જેલમાં પણ એને એવા આવારા લોકો મળી ગયા. સજા પૂરી થઈ, બહાર આવ્યો, ઉંમર પણ થઈ ચૂકી હતી. જેલમાં ન કરવાના એને સૃષ્ટિ વિરુદ્ધના પાપ ચાલુ કર્યા, હોમોસેક્સ. અને એ સેક્સથી એને તૃપ્તિ ન થઈ, એની નજર દોડાવી વેસ્યાવાડા તરફ. અને આ છોકરો છેલ્લે વેસ્યાવાડામાં રંડીબાજી કરવાનું શરૂ કર્યું. ત્યાં ગયા પછી એના પેટમાં માંસાહાર પણ ચાલુ થઈ ગયો. શાસ્ત્ર 7 પ્રકારના વ્યસન બતાવે છે: જુગાર, ચોરી, પરસ્ત્રીગમન, વેસ્યાગમન, શિકાર, માંસાહાર. આવા 7 પ્રકારના જે વ્યસનો છે, એક પણ વ્યસનમાંથી આ યુવાન બાકી ન રહ્યો. તમામે તમામ વ્યસનો એના જીવનમાં ચાલુ થઈ ગયા. એ છોકરો 7-7 વ્યસનની મારી પાસે રજૂઆત કર્યા પછી છેલ્લે લખે છે: મારા સાહેબ, આ બધાના મૂળમાં તમે કીધું તું એ પ્રમાણે, ગયા રવિવારે કીધું તું એ પ્રમાણે, ગલત દોસ્તી કારણ. હું એવા આવારા લોકોની વચ્ચે સૂતો હતો જેના કારણે મને એવા લોકોની દોસ્તી થઈ. અને આવી દોસ્તી થયા પછી મારા જીવનમાં એક પછી એક પાપ શરૂ થઈ ચૂક્યા. અંગ્રેજીમાં એક કહેવત છે: અ મેન નોઝ બાય ધ કંપની હી કીપ્સ. માણસ કેવો છે એ જાણવું છે, એ માણસને તમારે પૂછવાની જરૂર નથી. એની કુંડલી, એના હસ્તાક્ષર, કુછ દેખને કી જરૂરત નહીં હૈ. એની કંપની કેવી છે, એના દોસ્તો કેવા છે, એના મિત્રો કેવા છે, એને જોઈ લો. એના પરથી નક્કી કરી દેવાશે કે પોતે કેવો છે. તમારું કેરેક્ટર જાણવું છે, તમારી કેરિયર નથી જોવાની જરૂર. તમે કોની સાથે કોન્ટેક્ટમાં રહો છો એના આધારે હું કહી દઉં કે તમે કેવા છો. તમારા કોન્ટેક્ટથી તમારું કેરેક્ટર નક્કી થઈ શકતું હોય છે. અ મેન નોઝ બાય ધ કંપની હી કીપ્સ. દિલ્હીના એક બહુ મોટા પત્રકારે એક ઠેકાણે લખ્યું હતું: તમારા ઘરમાં કેલેન્ડર કેવા લટકે છે, તમારા ડ્રોઅરમાં કેસેટો કેવી છે, અને તમારી લાઇબ્રેરીમાં બુક્સ કેવી છે. બુક્સ, સીડી, ડીવીડી અને કેલેન્ડર એ કેવા છે એના આધારે તમે કેવા છો હું કહી દઉં. આ બહુ 20 વર્ષ પહેલાની વાત કહું છું. આજે જો એ પત્રકાર પાછો આવે, કુલદીપ નાયર, તો એ કહેશે તમે વોટ્સએપમાં કોની સાથે ચેટિંગ કરો છો, અને તમારા મોબાઈલમાં તમે કયા ફોટા સેવ કર્યા છે, તમે યુટ્યુબ પર જઈ અને કઈ સાઇટ પર જાઓ છો એ મને કહી દો. એના આધારે હું કહી દઉં કે તમે કેવા છો. મૈત્રી ન કરો એમ નથી કહેતો. ગુજરાતીમાં એક ઠેકાણે સરસ લખ્યું છે: જેને એક પણ મિત્ર નથી એ સજા પાત્ર છે, એક પણ ફ્રેન્ડ નથી એ સજા પાત્ર છે. જેને મિત્ર છે, જેને મિત્ર છે પણ સારો મિત્ર નથી એ દયા પાત્ર છે. પણ જેને સારામાં સારા મિત્રો મળ્યા છે એ સજા પાત્ર નથી, એ દયા પાત્ર પણ નથી, પણ એ દુવા પાત્ર છે. એને દુવા દો ભાઈ. આજના કાળની અંદર ધોળે દિવસે દીવો લઈને શોધવા જઈએ ને તોય સારા મિત્ર મળી શકે એમ નથી. એવા કાળમાં જેને સારામાં સારા મિત્રો મળ્યા હોય એ તો દુવા પાત્ર છે.
હરિભદ્ર સુરી મહારાજ પંચસૂત્રની અંદર લખે છે, લલિત વિસ્તરાની અંદર લખે છે, વજ્જિજ્જા અધમ્મ મિત્ત જોગમ સેવિતવ્યાની કલ્યાણ મિત્રાણી. યાદ રાખજો, તમારી પાસે સારા મિત્ર એટલે કલ્યાણ મિત્ર હોય તો બહુ સારી વાત છે, કદાચ ના હોય તો મહેરબાની કરીને ખરાબ મિત્રોની સોબત તો ક્યારેય નહીં કરતા. વજ્જી તવ્યાની, વર્જઈ તવ્યાની અધર્મ મિત્રાણી, જેને પાપ મિત્ર કહેવાય. મારા સાહેબ, પાપ મિત્ર એટલે શું? જેની દોસ્તી કર્યા પછી એ તમને પાપના રવાડે ચડાવે. તમે ધર્મ કરવા તૈયાર થતા હો તો તમારો ધર્મ બંધ કરાવી દે. અરે સિદ્ધિતાપ, સિદ્ધિતાપ શું કરે? શાંતિ રાખ, આપણે તો ડોમિનોસમાં જવાનું છે. પેલા ખબર છે ને કવિતા આવતી હતી, આવરે વરસાદ, હવે બદલાઈ ગઈ છે, આવરે વરસાદ મંચુરિયનનો પરસાદ, ઉની ઉની તંદૂરી ને હે શેનું શાક, હા ઉની ઉની તંદૂરી ને પનીર ટીકાનું શાક, આવું હોય તો આ, નહીં તો ડોમિનોસમાં જા. તમે તપ કરવા તૈયાર થાવ ને તમને તપ તોડાવીને હોટલોમાં જે છોડે, તમે જાત્રા કરવા તૈયાર થયા ને તમને જાત્રા બંધ કરાવીને હિલ સ્ટેશન પર લઈ જાય. હું તમને બહુ નાના નાના સિમ્પટમ્સ આપું છું. તમે જો મને પૂછતા હો કે મારા સાહેબ સારા મિત્ર એટલે કોણ, સારા મિત્ર એ જે તમે શિબિરમાં જવા, હા હવે યાર પકાવ કહેવાય, પકાવ આવી બધી શિબિરો શું સાંભળવાની. મારા સાહેબ તો બોલ્યા કરે, એમણે તો હવે સંસાર છોડી દીધો છે, એમને તો ધર્મ સિવાય બીજી કોઈ વાત કરવાની ના હોય. યાર આપણે તો સંસારમાં જીવીએ છીએ, આપણે તો હિલ સ્ટેશન હોય, આપણે હોટલ હોય, આપણે મૂવી હોય, આપણે ટીવી હોય. મારા સાહેબ તો કહી દેશે ચોમાસામાં પિક્ચર જોવા ન જવાય, મારા સાહેબ તો કહી દેશે ચોમાસામાં હોટલમાં ના જવાય. યાર એક તો અઠવાડિયે એક રવિવાર આવતો હોય અને એ મારા સાહેબ વ્યાખ્યાનમાં કહીને આપણી મજા બગાડી દેતા, જાણે કાંઈ નહીં. ઘણા તો એવું કે જે ગામ જાવું નહીં એ ગામનું નામ લેવું નહીં. અમારે તમારા રસ્તે આવવું જ નથી, પછી હું કેમ તમારી પાસે બેસી. સાબરમતીમાં હું ધારું તો હજી આના કરતા ડબલ સંખ્યા 15-30 ની થાય કે ન થાય, 100% થઈ શકે. આ સાબરમતી છે જ્યાં 15,000 ઘર હોય ત્યાં મને 3,000 15-30 ના યંગસ્ટર મળી શકે કે ના મળી શકે? 100% ગેરંટી સાથે મળી શકે. હજી હું થોડીક વધારે મહેનત કરું, હજી થોડોક તમે જો પ્રચાર કરો ને તો ઉપર અને નીચે આ કમ્યુનિટી હોલ આખો પેક થઈ જાય અને રોડ ઉપર આવી જવું પડે. એટલી સંખ્યા હોવા છતાં પણ આપણે આટલો જ હોલ ભરી શક્યા છીએ, માટે હું કહું છું એ નથી આવ્યા એના કરતા તમને લાખ લાખ ધન્યવાદ છે મારા. અરે યાર આ તાળી મારે પાડવાની, તમારે થોડી પાડવાની, મારા વતી તમે પાડી લો. કે તમારી પાસે કેટલા ઓપ્શન છે? એક રવિવારમાં એન્જોયમેન્ટ કરવા માટેના ઢગલાબંધ ઓપ્શન હોવા છતાં અહીંયા ખાવા મળે છે, માર ખાવા મળે છે, ક્યારેક કોકને પડી જતી હશે મારી એ વાત અલગ છે. અહીંયા ખાવા નથી મળતું, અહીંયા કોઈ પીવા નથી મળતું, અહીંયા કોઈ મોટા તમને પ્રભાવના બહુ મોટી કોઈ લાલચો નથી, અને છતાં તમે 2-2.5-3 કલાક સુધી બેસો છો એ બતાવે છે કે આજના કાળમાં હજી તમને ધર્મનો ઇન્ટરેસ્ટ છે. બધાને ન બચાવું, તમે આવેલાને બચાવી લઉં માટે કહું છું કે આજના દિવસે નક્કી કરો મારા મિત્ર કોણ હોઈ શકે. એક વાત બરાબર યાદ રાખજો, મા બાપ એ બાય ધ ચાન્સ છે, મિત્ર એ બાય ધ ચોઈસ છે. કયા મા બાપના પેટમાં જન્મ લેવું એ તમારા હાથમાં નથી, પણ કયો મિત્ર કરવો એ તમારા હાથમાં જ. બાય ધ ચાન્સ અને બાય ધ ચોઈસમાં તો સમજી શકો છો ને, બાય ધ ચાન્સ એટલે નસીબ, બાય ધ ચોઈસ એટલે પુરુષાર્થ. જે તમારા હાથમાં ખેલ નથી એને બાય ધ ચાન્સ કહેવાય, જે તમારા હાથમાં છે એને બાય ધ ચોઈસ કહેવાય. કયા મા બાપના ઘરે જન્મ લેવો એ મારું કે તમારા હાથમાં નહોતું, આપણા નસીબે આપણને જે મા બાપના ઘરે મોકલ્યા ત્યાં આપણે જતા રહ્યા, આ બાય ધ ચાન્સ હતું. પણ કોની સાથે ફ્રેન્ડશીપ કરવી એ તમારા હાથમાં છે, બાય ધ ચોઈસ. મેરેજ થયા પછી કયા દીકરા કે કઈ દીકરીને જન્મ આપો એ તમારા હાથમાં નથી, એ બાય ધ ચાન્સ છે. પણ ઘરવાળી કેવી લાવવી એ બાય ધ ચોઈસ.
કેવી લાવવાની? હું ફ્રેન્ડશિપમાં બી જરાક ફંટાઈને આવું છું તમારી પાસે. હું એટલા માટે વાત કરવા માંગુ છું. આ બહેનોને પૂછજો, ડ્રેસ લેવા જાય છે ને, ડ્રેસ આસોપાલો, રૂપકલા, હસ્તમિલાપ, જ્યાં પણ જતા હો આમ ગયા અને ફટાક દઈને મુજે એક ડ્રેસ દે દીજે, યે મેરી સાઈઝ હૈ, એસા હૈ, વૈસા હૈ, ઇતને મેં ચાહીએ, ઓલો આપ્યું, જોયું, ગમી ગયું, નીકળી ગયા. મિનિમમ એક સામાયિક થાય કે ન થાય? સાચું બોલો, તમારી વાઈફ હોય અથવા તમારી બેન હોય ને તમને કહે કે ચલો ને મારે ડ્રેસ લેવાનો છે અને તમારે સામાયિક કરવાનો નિયમ હોય ને આજે આખા દિવસમાં સામાયિક થયું નથી અને તમે ગયા, તમને હું કહી દઉં છું કે સામાયિક જો બાકી રહી જતું હોય ને, આ બધા જૈન છે, આસોપાલવ, રૂપકલા, હસ્તમિલા બધા જૈન છે, તમે એને કહેજો કે એક જગ્યા કરી આપો ને માબોધી મારા સાહેબે. મને માબોજી મારા સાહેબે નિયમ આપ્યો છે રોજનું એક સામાયિક કરવાનું, આજે આખા દિવસમાં થાય એમ નથી. મારી બેન આવી છે અને એને આજે ડ્રેસ ચેન્જ ચોઇસ કરવો છે, તમે એક કામ કરો, હું મારું સામાયિક પતાવી. સામાયિક પતી ગયું હશે, હજી ચાલતું હશે. એક ઠેકાણે સરસ લખ્યું હતું, સારું છે આ લોકોનું, કે દૂધવાળો ભાઈઓ જ્યારે દૂધ આપવા આવે ત્યારે એમ નથી કહેતા, એ જરા હે કલર બરાબર. આ લોકોનું ચાલે તો એમાં પણ કેટલા વ્હાઈટ કલરના ઓપ્શન આપે એમ છે. તમને ખબર છે એપલનો ફોન, એપલનો ફોન વ્હાઈટ કલરનો આવે છે ને, આઈફોન. એ એપલનો જ્યારે આઈફોન તૈયાર કરવા માટે એનો કલર નક્કી કરવા એણે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. ઘડીકમાં કે મૂન વ્હાઈટ, ઘડીકમાં કે મિલ્ક વ્હાઈટ, વ્હાઈટના કેટલા પ્રકાર છે બોલો તો? ઓફ વ્હાઈટ, પછી સ્નો વ્હાઈટ, ઓફ વ્હાઈટ, સ્નો વ્હાઈટ, મૂન વ્હાઈટ, આહા, એટલા બધા એણે નક્કી કર્યા. પછી એમાંથી એક નક્કી કર્યો, આજે દુનિયામાં એપલના ફોનનો વ્હાઈટ કલર એક બ્રાન્ડ બની ગયો છે. દિવસો આપે છે લોકો કલર નક્કી કરવા, આ કલાક નહીં દિવસ પણ આપે. અચ્છા આજ નહીં, મેં કલ વાપસ આપી, તું કુછ નયા માલ લેકે આ. એક સાડી, એક ડ્રેસ, અને એમ તમારી મમ્મીને કહેજો ને સમરની અંદર ક્યારેક ઘડો લાવે ને, ઘડો આમ તરત લઈ લે. ઓલી કુંભારણ આવે ને ઘડા લઈને શું કરે, બે ચાર તો ફોડીએ નાખે. એક ઘડો લેવા માટે આપણે 40 ઘડા કેન્સલ કરીએ, એક ડ્રેસ કે એક સાડી લેવા માટે તમે 50 ડ્રેસ ખોલાવતા હો. હું એમ પૂછું છું, એક ફ્રેન્ડ જ્યારે ફ્રેન્ડશિપ બનાવી છે, બસ FB પર ભેગા થયા, તારી મારી બેવની ચોઈસ સરખી છે, એક ઝટકામાં તમારી ફ્રેન્ડશિપ, યાદ રાખજો, જેની ઝટકામાં ફ્રેન્ડશિપ થતી હોય છે ને એની ફ્રેન્ડશિપ ઝટકામાં તૂટી જતી હોય છે. ક્યારે ઉતાવળ નહીં કરો. એક જડ વસ્તુ માટે જો તમે સમયનો ભોગ આપી શકો છો, જીવંત વ્યક્તિ માટે કોઈ સમયનો ભોગ આપ્યા વગર જ નક્કી કરી નાખવાનું, અમારો ફ્રેન્ડ, અમારી ફ્રેન્ડ. ઘડો નક્કી કરતા પહેલા 40 ઘડાને કેન્સલ કરી શકતા હોઈએ. એક તમે પણ પલ્સરનું બાઇક લેવા જતા હો તોય કંઈ, બધા સરખા હોય છે ને બાઇક, તો છતાંય એક ઝાટકે લઈ લો. આમ શોરૂમમાં જાઓ, જુઓ અંદર બહાર, પાછા 4 જણાને વોટ્સએપ કરે, જો તો આ કેવું લાગે છે, કરો છો કે નથી કરતા? કદાચ તમારો ફ્રેન્ડ નથી આવ્યો, તમે એને વોટ્સએપ પર મોકલો છો, હું આ પાસ કરું છું, તો ઓકે રાઈટ? એક જડ વસ્તુને પાસ કરવા માટે તમે કલાકો આપી શકો, જેની સાથે લાઈફટાઈમની મૈત્રી કરવાની છે, જીવંત વ્યક્તિને પાસ કરવા માટે તમે 2-5-15 દિવસ પણ ન કાઢી શકો. એક છોકરીની સાથે કદાચ તમે લવ કરશો અને પછી એની સાથે મેરેજ કરશો,
એ છોકરી તમારો કદાચ ભવ નહીં બગાડે, પણ એ ગલત દોસ્તની સાથે દોસ્તી જો કરી લેશો ને તો એ ભવ નહીં ભવ ભવ બગાડી નાખશે. હું બહુ સિરિયસલી આજે તમને સમજાવવા માંગુ છું, તમારી દોસ્તી કોની સાથે હોવી જોઈએ. કેટલાક મિત્ર હોય છે થાળી મિત્ર, બસ હોટેલમાં તમે ખવડાવવાના હો ત્યારે તમારી સાથે એ થાળી મિત્ર કહેવાય. કેટલાક પ્યાલી મિત્ર, ત્યારે તમને કંપની આપે પ્યાલી મિત્ર, અને બાકીના બધા તાળી મિત્ર. બસ તુમ કુછ અચ્છા ગયા, થેન્ક યુ થેન્ક યુ, તમે બધા મારા માટે તાળી મિત્ર જ છો. બસ તાળીઓ વગાડીને તમે રવાના થઈ જાઓ. તમારામાં કોઈ ચેન્જ ના આવે તો હું તમારામાં કેટલો ઇન્વોલ્વ થાવ, કેટલો ઇન્વોલ્વ થાવ. હું પસીના પાડીને પણ તમારી પાછળ ઇન્વોલ્વ થવા માટે તૈયાર છું, પણ તમે તાળી પાડીને જો રવાના થતા હો, હું જે કહું તમારા જીવનમાં જો અપ્લાય કરવા ના માગતા હો તો મારે મન તમે મારા તાળી મિત્ર છો. જ્યાં જશો ત્યાં તમને આ ત્રણ પ્રકારના ભટકાવાના, થાળી મિત્ર, પ્યાલી મિત્ર, તાળી મિત્ર. એક અપેક્ષા એ તમારા માટે જેટલી છોકરી ખરાબ નથી એ કદાચ છોકરો વધારે ખરાબ છે. કોઈ છોકરીની સાથે દોસ્તી કર્યા પછી એ છોકરી તમને ક્યારે દારૂ શરૂ નથી કરાવતી, ઉલટાનું તમે પીતા હશો તો બંધ કરાવે છે. તું આ ચાલુ રાખીશ તો આપણી દોસ્તી પૂરી, કોઈને નથી કહું. પણ એક છોકરો, એના જીવનમાં જે વ્યસન ચાલતા હશે તમારા જીવનમાં આવ્યા વગર નહીં. મુંબઈ ભાઈખલાનું એક દ્રષ્ટાંત મારી નજર સામે આવે છે. જૈન છોકરો, રાજસ્થાની પરિવારનો, મેરેજ થયા. રિવાજ એવો હતો કે પહેલા પજુષણ મારવાડમાં કરવાના. તાજો પરણેલો આ યુવાન પોતાની વાઇફને લઈને મારવાડ ગયો. યોગાનુયોગ એ જ વર્ષે મારવાડમાં એના ગામમાં પણ મહાત્મા ચોમાસુ કરવા પધાર્યા હતા. આગલા દિવસે પહોંચ્યા, અત્તરવેણા વગેરે થઈ ગયા. પહેલો દિવસ સવારની અંદર છોકરીની ઈચ્છા હતી કે પહેલા પજુષણ છે તો હું અઠાઈ કરું. આ લોકોની તો ઈચ્છા ત્યાં સુધી હોય છે, હું તો કરું પણ તમને કરાવું. એને એમ કે અમને પણ કહું, પણ સવારે જોયું તો ગાયબ, મિસ્ટર ગાયબ. 26 વર્ષની ઉંમર, છોકરી 25ની, છોકરો 26નો. હું રાજસ્થાનના એક ગામનું નામ નથી આપતો, કદાચ એક ગામની વ્યક્તિઓ આપણા રામનગરની અંદર પણ રહી શકતી હોય, માટે હું કોઈ ગામનું નામ નહીં આપું. મને પૂછવા પણ નહીં આવતા એ કયું ગામ હતું. છોકરીએ પ્રતિક્રમણ કરી લીધું, નાહી ધોઈ પૂજા કરી લીધી ને પ્રવચનમાં જવા તૈયાર થઈ. એને જોયું કે કેમ કઈ દેખાતા નથી, હશે ઘણા દિવસે ગામમાં આવ્યા છે, લગ્ન કરીને આવ્યા છે, એટલે બધાને મળવા માટે ગયા. મન મનાવી લીધું. છોકરી પ્રવચનમાં ગઈ. ગામડામાં બીજું કઈ કામ નહીં, બે ટાઈમના પ્રવચન, સવાર બપોરના બંને પ્રવચન સાંભળ્યા. પોતે 24 ઉપવાસ કર્યો, સાંજ પડી પાછી પ્રતિક્રમણ માટે એને પોતાની થેલી તૈયાર કરી, અને જેવી ઘર બંધ કરીને પ્રતિક્રમણ કરવા માટે નીકળે ત્યાં જ સામેથી એનો મિસ્ટર ઘર તરફ આવી રહ્યો છે. જેવી કમ્પાઉન્ડમાં એન્ટ્રી મારી એટલે છોકરીની નજર પડી, લથડિયા ખાઈ. મુંબઈની છોકરી હતી ને, સમજતા વાર ન લાગી. ધર્મિષ્ઠ છોકરી હતી ને, બોલતા રહી ન શકે. અરે આજ આપણી એ ક્યાં ક્યા પર્યુષણ કા પહેલા દિન, બડા દિન, આજ કે દિન ભી આપ નહીં છોડ સકે. યે ગાંવ મેં અગર કે આપન ધર્મ કરને કે લિયે આયે થે પર્યુષણ કા, ઓર યે આપણે ક્યાં ક્યા. એનાથી ના રેવાયું અને પીધેલાનો પીતો ગયો. ગામમાં એના આવારા દોસ્તો એને ભેગા થઈ ગયા. એને કીધું, ઘણા દિવસે આવ્યો છે, મેરેજ કરીને પહેલી વાર આવ્યો છે યાર, પાર્ટી તો આપ. અને જૈનેતર મિત્રોએ પાર્ટીના નામે પીવડાવી દીધું. પજુષણ પહેલો દિવસ બધું બાજુ પર,
લથડિયા ખાતા આવેલા જોઈને પત્નીથી રેવાયું નહીં. જે બી પત્નીએ બોલવાનું ચાલુ કર્યું અને આનો પિત્તો ગયો. એ જ્યાદા બગબગ મત કરના, ઓલી આગળ બોલવા જાય પહેલા એને સાડીનો છેડો પકડીને એને ઘરમાં ખેંચી ગયો. ઘરના દરવાજા લોક કરી નાખ્યા. ક્યાં બોલતી હે, ધરમ બરમ કરના તો તું કર, મુજે કુછ કહેને કા નહીં. છોકરીને થયું કે મેં આ શું કરી નાખ્યું, હું સારું સારા માટે કેવા ગઈ રિએક્શન. પણ ધર્મિષ્ઠ હતી એટલે રેવાતું નતું. લેકિન આજ કિતના બડા દિન મેરી ઈચ્છા થી આપ ભી મેરે સાથ અઠાઈ મેં કંપની દે, એ આપ કિસકો કંપની દે કે આયા. અને ઓલાનો પિત્તો હાર ગયો. બહુ જ્યાદા બડબડ કરતી હે. એને ગળચીથી પકડી પત્નીને, રૂમમાં લઈ ગયો, પોતે રસોડામાં ગયો, દરવાજો ખોલ્યો અને આગલી રાતે જ એને વાઇનની બોટલ મૂકીતી બહાર કાઢી, સીધો રૂમમાં ગયો, સ્ટોપર મારી. બહુ જ્યાદા બડબડ કરતી હે આજ. લે મેને તો પી હૈ, આ તુઝે ભી પીલાવું. ઓલી હાથ જોડ્યા નહીં, માફ કર દો, મેં આપસે આપકો કભી નહીં કહુંગી, કભી નહીં કહુંગી. આજ મેરા ઉપવાસ હૈ, પર્યુષણ કા પહેલા ઉપવાસ હૈ, મેરા ઉપવાસ મત તોડો. આપકો મેં કુછ નહીં કહુંગી, આપકો જો કરના આપ, તુજે પીના હી પડેગા. અને આ નાલાયક છોકરાએ ગળચીથી પકડી એનું મોઢું ખુલાવ્યું અને એના મોઢામાં વાઇનની બોટલ નાખી. નશામાં પોતે હતો, પોતે પછડાયો, પડ્યો નીચે, બેભાન થઈ ગયો. આના મોઢા પર જ લાગ્યું હતું, એને અંદર જવા નહોતી દીધી, પણ એને ઘા બહુ લાગ્યો, આઘાત લાગ્યો. અરે રે, મારા મા બાપે મને બચપણથી કેવા સંસ્કાર આપ્યા હતા ને હું આજે ક્યાં ફસાઈ ગઈ છું. પર્યુષણના દિવસે ઉપવાસ મારો તોડી નાખવામાં આવ્યો, કઈ રીતે હું મોઢું બતાવીશ. હજી તો 7 દિવસ પસાર કરવાના છે આની સાથે, કેવા કેવા ખેલ કરશે. નહીં, મારાથી સહન નહીં થાય. આ છોકરી સ્ટૂલ લઈ ઉપર ચડી, સાડી કાઢીને પંખા સાથે એનો ગાડીઓ બનાવ્યો અને પોતે મોઢું નાખી ગાડીઓ ખેંચી હંમેશને માટે પરલોકમાં ચાલી ગઈ. એક છોકરી કદાચ તમને જેટલું નુકસાન નથી કરતી, એ કરતાં વધારે નુકસાન ગલત મૈત્રી કરે છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, ઇટ ઇઝ બેટર ટુ લીવ અલોન ધેન ઇન ઇલ કંપની. ઇટ ઇઝ બેટર ટુ લીવ અલોન ધેન ઇન ઇલ કંપની. ખરાબ દોસ્તોની સાથે મૈત્રી કરો એ કરતાં બેટર એ છે કોઈની સાથે દોસ્તી નહીં કરો. સાચું બોલો, તમારી પાસે ફ્લાવર વાસ છે પણ એમાં રાખવાના ફૂલ નથી, તમે શું કરશો? પથરા નાખીને રાખશો? પથરા નહીં નાખો, તમે ખાલી રાખશો પણ ફૂલ નથી. ફૂલ આવે તો ફૂલ મૂકશું, ફૂલ નહીં હોય તો ખાલી રાખશું, પણ પથરા તો ન ખાય. તમારા ઘરમાં દૂધ વધી ગયું છે, તમારી પાસે નાખવા માટે મેળવણ નથી, તમે શું કરશો? તેજાબ નાખશો? એસિડ નાખશો? તમે તેજાબ કે એસિડ નાખીને દૂધને ખતમ નહીં કરો. અરે કુછ નહીં તો કુછ નહીં, દૂધ તો દૂધ રહેવા દેશું, મેળવણ મળશે. દૂધ નાખીને દહીં બનાવશું, મેળવણ નહીં હોય એકલું દૂધ રાખશું. બસ એ જ કહેવું છે, સારા દોસ્તો મળે તો દોસ્તી કરજો, સારા દોસ્ત જો ના મળે તો દોસ્ત વગરના રહેજો. 21મી સદીના દોસ્તો માટે બહુ સાહસ કરવાનું મન થતું જ નથી. જેની સાથે દોસ્તી બાંધો મોટા ભાગે તમે પાપમાં ખેંચ્યા વગર નથી રહેતા. હોટલ ને હિલ સ્ટેશન છોડો, ચોમાસાના દિવસોમાં પહેલા વરસાદમાં તમને ગોવા સુધી ખેંચી જનારા દોસ્તો હોય છે કે નથી હોતા? 5 વર્ષ પહેલા સુરતમાં ચોમાસું હતું, 4 રાજસ્થાની છોકરાઓ એના દોસ્તો ભેગા મળીને પહેલા વરસાદની મજા માણવા માટે ગોવા ગયા, અને ગોવા ગયા ત્યાં ગયા એ ગયા પાછા આવ્યા છે. કયો બીચ છે ગોવામાં? કયો બીચ છે? જઈને આવ્યા લાગો.
બીચમાં વરસાદની અંદર ચારે જણા ખેંચાઈ ગયા, ચારેની લાશ પાછી આવી. પેપરમાં જ્યારે નામ આવ્યું, ચારે ચાર જણાની સરનેમમાં જૈન લખ્યું હતું, બીજા કોઈને કંઈ થયું હોય કે ન થયું હોય, સવારે જ્યારે છાપું વાંચ્યું ત્યારે અમારી આંખો નીચી થઈ ગઈ. પાટ ઉપરથી બેસીને અમે એમ બોલીએ કે ચોમાસામાં કંઈ રખડવાનો જવાય, અને અમારા જૈનોના છોકરાઓ જ્યારે ચોમાસામાં રખડીને એની લાશ જ્યારે પાછી આવે અને મીડિયા જ્યારે એને ચમકાવે, જૈનો કે ચાર લડકે ગોવા ગયે થે, હિલ ગુમને કે લીએ ગયે થે, વહાં પર ઉનકી લાશ મિલી ઓર વો લાશ આજ સુબહ સુરત કે અંદર વાપસ આઈ. કઈ રીતે મોઢું ઊંચું રાખીને અમે દુનિયાની સામે કહી શકીએ અમારા જૈનો ચોમાસાની અંદર આરાધના જ કરે, વિરાટના કોઈ જાતની ના કરે. તમે ગોવાની કમસે કમ એટલું નક્કી કરો, પર્યુષણ સુધી એક પણ હોટલમાં નહીં જવા. કબૂલ? એમાંય વાંધા. આજે ફ્રેન્ડશિપ ડે મનાવવાનો છે, કોકને લઈને તમારે હોટલમાં જવાનું હશે નહીં, એને પાર્ટી આપવાની હશે નહીં. ચાર મહિના માટે તમે ન છોડી શકો એટલું તો નક્કી કરો. સિદ્ધિ તપ કરનારા આટલા ઉપવાસ કરી શકે છે. આપણી આજુબાજુમાં 20-25 યુવાનો અને યુવતીઓ જો સિદ્ધિ તપ કરી શકતા હોય, આપણે હોટેલ ન છોડી શકીએ પ્રદૂષણ સુધી? આપું બાધા? પછી કેતા નહીં બહાર જઈને, એ મારા સાથે જબ બી જાતે વૈસે બાધાઈ દેતે, બાધાઈ દેતે. આમ તો મેં છે ને, મેં બાધા લીધી છે, તમને કોઈ બાધા ન આપવી, એ મારે બાધા. પ્રેમથી લેતા હો તો હાથ જોડો, નો પ્રેશર બટ પ્લેઝર. પર્યુષણ સુધી કોઈ હોટલમાં નહીં, કોઈ લારી પર નહીં. પછી બાજુ આવું બધું નહીં લાવતા સાહેબ, ઘરે ખાઈએ પણ લારી ઉપરથી લાવીને ખાઈએ. ક્યાં ઓપ્શન રાખતી હો આપ તો? હા હા, મોબાઈલમાં જેટલા ઓપ્શન નહીં હોય એટલા ઓપ્શન તમારી પાસે છે. એક ભાઈ છે ને, કાંઈ પણ ઘરે લાવે ને એટલે બધું બહારનું કાઢીને અંદરનું ખાય. સમજી ગયા? કેમ? બહારનું ખાવાનું બંધ છે. તમે એક હોટલ છોડો છો ને એટલે ઓટોમેટિક તમે શું કરો છો ખબર છે? તમારા દોસ્તોથી પણ તમે થોડાક દૂર થઈ જાઓ, રાઈટ? કેમ કે એકલા તો હોટલમાં જઈ શકાતું જ નથી ને. એકલા જવાય? ના જવાય. શિબિરમાં એકલા આવવા, હાથ હલાવતા હલાવતા આવવાનું, હાથ હલાવતા જવાનું. શિબિરમાં અવાય, બાકી ક્યાંય ન જવાય. બધે કંપની જોઈએ, બધે જ. અરે યાર, તારી પાસે ન હોય તો કાંઈ નહીં, ટિકિટના પૈસા હું આપીશ, ચાલ ને. કર્યું છે કે નથી કર્યું? કોકની ટિકિટના પૈસા આપ્યા છે, કોકની પ્લેટના પૈસા તમે આપ્યા છે, શિબિરના કોકના 10 રૂપિયા તમે ભર્યા ખરા? ચલો, તમારા ફ્રેન્ડ માટે તમે પાસ લીધો હોય 10 રૂપિયામાં, એવા કેટલા છોકરા છે? ગુડ ગુડ. હવે પાછા ન માંગતા હો એના માટે હાથ નથી ઊંચો કરાયો. આ તો વ્યાજ સાથે માંગશે કે દર શનિ રવિવારના 10 રૂપિયા આપ. હવે તમે એક શિબિરનું પુણ્ય નથી માનતા, જેટલા પાસ તમે લીધા છે ને અને એને જેટલી અટેન્ડ કરીને એ બધાનું પુણ્ય તમને મળે છે. ગચ્છાધિપતિને ખાલી એક વખત એટલું જ પૂછ્યું કે મારા સાહેબ, કેટલા બધા લોકો અલગ અલગ પચખાણ લેવા આવે, ત્યારે ગચ્છાધિપતિ શું બોલ્યા ખબર છે? જેટલા લોકો પચખાણ લેવા આવે છે ને બધાને હું અલગથી પચખાણ એટલા માટે આપું છું, હું જેટલી વખત ઉપવાસના જેટલા ઉપવાસના પચખાણ આપું ને એટલા ઉપવાસ કરવાનો લાભ મને મળે છે. 82 વર્ષની ઉંમરે એ પચખાણ આપવામાં થાકતા નથી. આપણે બાધા લેવામાં થાકીએ. પર્યુષણ સુધી એક પણ હોટલ નહીં, લારી નહીં, ગલ્લો નહીં, આઈસ્ક્રીમ નહીં, બ્રેડ નહીં, બટર નહીં. તમારી ફ્રેન્ડશીપે તમને કેટલા પાપ કરાવ્યા? છાતી ઠોકીને કહી શકે એવો કોઈ છોકરો હોય તો કે મારા સાહેબ, મારો એવો કલ્યાણ મિત્ર છે, આજ સુધીમાં જેણે મારી પાસે કોઈ પાપ નથી કરાવ્યું, એકલા ધર્મ કરાવ્યા. હું કોઈ પાપ કરતો તો એ પાપ છોડાવ્યા છે, પણ મારી પાસે ધર્મ કરાવ્યા છે. અને તમે ઓછા નથી. તમે કદાચ ભલે તમારી છોકરી છોકરી વચ્ચેની ફ્રેન્ડશીપ હશે, પણ એક છોકરી બીજી છોકરીને જો એના પાપમાં સહાય કરતી હોય ને તો તમારા માટે એ પણ ગલત દોસ્તી છે.
એક છોકરી બીજીને સીધી તપમાં ખેતી હોય તો માનજો કે તમારી કલ્યાણ મિત્ર છે, પણ એ તમને જો પાપમાં, મારી પાસે એક એવું દ્રષ્ટાંત આપીશ, આંખમાંથી લોહીના આંસુ પડી જાય. એક ચુસ્ત ઘરની છોકરી હતી, ચુસ્ત એને સમજો છો, ધર્મની અંદર ચુસ્ત પરિવાર. અને આ જ ઘરની છોકરીને એક દિવસ ફેસબુક પર એક છોકરા સાથે દોસ્તી થઈ ગઈ. દોસ્તી તો થઈ, ચેટિંગ, વોટ્સએપ, મેસેજિંગ બધું ચાલુ થઈ ગયું. છોકરીને એમ કે બસ જિંદગી આને સોંપીશ. પણ એ વખતે છોકરીને ખબર નથી કે જે છોકરાની પાછળ હું ભટકી રહી છું એ છોકરાએ આજ સુધીમાં 17 છોકરીને ફેરવી દીધી. તમે એમ નહીં સમજતા કે હું આ બધું બમ્પર ઠોકું છું. મારા વોટ્સએપના પ્રવચન સાંભળ્યા પછીનો આ કિસ્સો, મારી પાસે આવેલો કિસ્સો કહું છું. છોકરીને ફેરવેલા છોકરાએ એને કીધું કે તારી સાથે હું લગ્ન કરીશ. જૈનોની છોકરી પાસે બે ચીજ છે, પણ એક ચીજ નથી. જૈનોની દીકરીઓ પાસે રૂપ છે અને જૈનોની દીકરીઓ પાસે રૂપિયો છે. રૂપ અને રૂપિયો છે, પણ ક્યારેક એમ લાગે છે કે એની પાસે બુદ્ધિ નથી. કોને ખબર આ કોને ભાડે આપી દીધું છે? છોકરી પાગલ થઈ ગઈ છે. એને ખબર છે કે મારા પરિવારમાંથી જરા પણ સંમતિ મળે એમ નથી, તેમ છતાં છોકરી આગળ વધી છે. એણે એની ફ્રેન્ડને વાત કરી કે મારે આની સાથે મળવું છે, મીટિંગ કરવી છે, કંઈક રસ્તો કાઢી આપ, અહીંયા જ તમારી મિત્રની કિંમત થાય છે. પહેલી વખત એણે પોતાની દોસ્તને જ્યારે વાત કરી ને ત્યારે કલ્યાણ મિત્ર હોય તો એમ કહી દે, આ રસ્તેથી તું પાછી વળી જા, મજા નથી, મા બાપની પરમિશન વગર આ રસ્તે આગળ વધવામાં બહુ જોખમ છે. આવી કોઈ જાતની શિક્ષા આપ્યા વગર છોકરીએ કીધું, તું ચિંતા નહીં કર, હું તને બધું જ ગોઠવી આપીશ. હું કહું, જે છોકરી તમને પાપ કરવામાં સહાય કરે છે ને, એનો મતલબ એ થયો કે એ છોકરી પણ આ બધા ધંધા કરીને બેઠેલી છે. છોકરીએ કીધું, તું ચિંતા નહીં કર, ખાલી તું ઘરમાં કહી દે કે 6 કલાક માટે મારે બહાર જવું પડશે, બાકીનું બધું હું સંભાળી લઈશ. અને છોકરીએ મા બાપને કીધું કે આજે અમારે કોબા જવું પડે એમ છે, ત્યાં અમારો જોબ માટેના ઇન્ટરવ્યૂ લેવાના છે. મા બાપને થયું કે જિંદગીમાં જે છોકરીએ કોઈ ખોટું ન બોલ્યું હોય, મા બાપને કોઈ શંકા ન પડી. છોકરી કોબા પાસેની કોઈ હોટલ આ છોકરીએ એની દોસ્તે બુક કરી દીધી હતી. છોકરો પહોંચી ગયો, છોકરી પહોંચી ગઈ, છોકરી હોટલની બહાર છે. 4 કલાક સુધી આ છોકરા અને છોકરીને એકાંતની સગવડ કરી આપી. અને એકવાર એકાંતની સગવડ મળ્યા પછી કયું પાપ ન થાય. ચંદ્રશેખર મહારાજ આપણને કહેતા હતા, 3 ચીજથી હંમેશા બચજો. નંબર 1, એકાંતમાં ક્યારેય કોઈની સાથે બેસતા નહીં. નંબર 2, અંધકારમાં ક્યારેય બેસતા નહીં. અને નંબર 3, ક્યારેય કોઈનો અતિ પરિચય કરતા. ખતરનાક અતિ પરિચય, ધેટ મીન્સ એક છોકરાને કોઈ છોકરી સાથે વધારે પડતો પરિચય થઈ જાય ને, આ પરિચય પ્રેમમાં ટ્રાન્સફર થયા વગર નહીં રહે. વિજાતીય મૈત્રી જેવો શબ્દ ભારતના કોઈ શબ્દકોશમાં નહોતો, આ પરદેશમાંથી આયાત થયેલો શબ્દ છે. વિજાતીય મૈત્રી હોઈ શકે જ નહીં. વિજાતીયની સાથે પ્રેમ હોય, મૈત્રી હોય જ નહીં. મૈત્રી અમે સજાતીયની હોય. બે છોકરાને દોસ્તી હોય, બે છોકરીને દોસ્તી હોય, એક છોકરો બીજા છોકરી સાથે દોસ્તી કરે, આ દોસ્તી નથી, આ લવ છે, આ આસક્તિ છે, આ વાસના છે. આજે કદાચ ધર્મની બેનના નામે એને રાખડી બાંધશે, આવતીકાલ કદાચ એવી આવશે વેલેન્ટાઇન ડે ના દિવસે ઓલો એને મંગળસૂત્ર આપશે. ભાઈ બહેનના સંબંધો બગાડવાના ધંધા મત કરો. આ દેશમાં હજી નિર્દાક જો કોઈ સંબંધ રહ્યો તો ભાઈ અને બહેનનો સંબંધ.
परदेश में तो ये पण संबंधो तूटवा मांड्या छे। काका मामा फुवा ने फैबानी दीकरीओ साथे पण हवे लग्न थता गया छे। जरे तमारे सगी बेन नी नजरे जोवानुं होय ए काका मामा फुवा फैबा मासी मासा एनी दीकरी साथे तमारा मेरेज न होई शके। परदेश में आवा मेरेजो हवे खुल्लेआम चालू थया छे। आ देश हजी बच्यो छे ड्यू टू हिंदुस्तान नी संस्कृति छे। चार कलाक में छोकरी ना फना फातिया बोलाई गया। एना फोन एनी दोस्ते अटेंड कर्या। एनी जे मित्र के जेने बद्दी व्यवस्था करी आपी दी होटल नी बार बेसी ने एना फोन अटेंड करे। सगा मां बाप नो जरे फोन आव्यो, अंकल अत्यारे नो इंटरव्यू चाली रह्यो छे, प्लीज तमे डिस्टर्ब नहीं करो, अमे तमने बधुं ज पछी कहीए। घरे बैठा माँ बाप एम विचारता है मारी दीकरी इंटरव्यू में भगवान ने माँ बिचारी प्रार्थना करती हसे मारी दीकरी इंटरव्यू में पास थी जाए एने सारी जॉब मिले एने सारी सैलरी मिले। तमारी माँ तमारो बाप तमारी तमारी गैरहाजरी में तमारा माटे भगवान ने केवी केवी प्रार्थना ने केवी केवी मानता बाधा अने आखड़ियों करती होय। अने माँ बाप ने एम लगे दीकरो के दीकरी कॉलेज में छे जॉब पर गया छे अने तमे एमनी गैरहाजरी में कया धंधा करता हो ड्यू टू योर फ्रेंड्स। गलत मैत्री। हरिभद्र सूरी महाराज ने जो कहवो पड़तो है कि मेहरबानी करीने गलत मैत्री में क्यारे फसाता नहीं। करवी होय तो कल्याण मैत्री करजो, गलत नहीं। चार कलाक पछो रही छोकरी बहार आवी छे, पोतानी फ्रेंड ने थैंक यू कहे छे। તે મને સગવડ કરી આપી, થેન્ક્સ। બેવ જણા એક કલાકમાં ઘરે પહોંચ્યા છે। પાંચ પંદર દિવસ પસાર થયા, છોકરી પિરિયડમાં ના બેઠી અને એણે પોતાની બહેનપણીને પાછી વાત કરી, કંઈ ગરબડ થઈ ગઈ છે। કેટલી હદે એક ભૂલ, એક ભૂલ કેટલી ભૂલોની ચેનલો લઈને આવી છે। અને આ છોકરી એની દોસ્ત, ટેન્શન મત લે, એનો પણ રસ્તો થઈ જશે। જૈનકુળમાં જન્મેલી એ છોકરીને એની દોસ્ત કે છે એનો રસ્તો થઈ જશે। યાદ રાખજો, આ દેશની અંદર સરકારે પાપ કરવા માટેના સાધનો તમને આપ્યા, નંબર બે પાપ કર્યા પછી એને છુપાવવાના રસ્તા પણ આપ્યા, અને નંબર ત્રણ એ પાપ થઈ ગયા પછી એને ભૂસી નાખવાના પણ રસ્તાઓ આપી દીધા। ભૂસવાના રસ્તા મળ્યા એટલે પાપ કરવાના રસ્તા બેફામ ચાલુ થયા છે। સમજો છો ને મારી વાત? છોકરીએ કીધું, ચિંતા નહીં કર, આપણે અબોર્શન કરાવી દઈશ, મા બાપને ખબર ન પડે। એવી જ રીતના દોઢ કલાકની અંદર પાછું અબોર્શન કરીને પાછી આ છોકરી નોર્મલ થઈ ગઈ। મારે એમ કેવું છે, રાત્રિ ભોજન કરનારો કદાચ મરીને પહેલી નરકમાં જાય, પણ એબોર્શન કરાવનાર મરીને જો સાતમી નરકમાં આ વખતે જવાતું હોય ને, સાતમી સિવાય બીજી કોઈ નરક ન મળે। પંચેન્દ્ર જીવની હિંસા અને એની પાછળ જો કોઈ કારણ હોય, આટલા પાપ કરવા પડ્યા એની પાછળ જો કોઈ કારણ હોય, એક જ કારણ છે। કયું કારણ છે? ગલત ફ્રેન્ડશીપ છે। મિત્ર તો એને કહેવાય છે। મારે તમને આજે નથી સમજાવું કે એફ ફોર ફેથફુલ ને આર ફોર રિયલ, આવું બધું તમને ઘણું આવડે છે ને, તમને હવે ફ્રેન્ડશીપના કાર્ડ પણ મળે છે ને, ગ્રીટિંગ કાર્ડ્સ આજે આપવાના હશો ને તમારા મિત્રોને। ફરીથી કહું છું, તમારા મિત્રોને આવું બધું આપવા કરતાં આજે ફ્રેન્ડશીપ બેન્ડને ફ્રેન્ડશીપ કાર્ડ, ફ્રેન્ડશીપના ફ્લાવર્સ આપવાના વગર તમે કહેજો કે આજે 10 રૂપિયાનો, આમ તો 30 રૂપિયા, આના તો 30 ન કહેવાય, પણ 1000 આપો ને કોઈ ઓછા પડે, આવી એક સરસ મજાનું તને હું કાર્ડ આપું છું, આને તું ખાલી વાંચજે, બેડો પાર છે। મિત્રની વ્યાખ્યા ગુજરાતીમાં બહુ સરસ છે, ઇંગ્લિશની નહીં। સંકટમાં જે સાથે રહે, સાંભળજો, સમજાય છે ને? ગુજરાતી રાજસ્થાનીઓ કો ભી સમજ મે આતા હૈ કે મારવાડી માં બોલું? મારવાડી માં
તમે મારવાડીઓ પણ હવે છે ને અમારી સાથે રહીને ગુજરાતી થઈ ગયા છો, ગેરંટી સાથે કહું કે નીચે ઉતર્યા પછી આ ત્રણ માંથી કઈ ભાષાની બુક હાઈએસ્ટ જશે? કહું અંકિતભાઈ, ગુજરાતી જ હાઈએસ્ટ જશે. ચલો ખાલી એટલું કયો, ગુજરાતી કેટલા છે આમાં? બસ બસ, હવે રાજસ્થાની. હા, ઓ સુનલો સુનલો સુનલો, આ સાબરમતી એક જમાનામાં ગુજરાતી હતું, ખબર છે, હાઈએસ્ટ ગુજરાતી હતું. પણ ધીરે ધીરે એક રાજસ્થાનીએ પગ મૂક્યો, રાજસ્થાનીની ટેવ છે, એક જ્યાં જાય ત્યાં આખું ગામ લઈને જાય. અને હું તો કહું છું, જ્યાં ન પહોંચે આગ ગાડી ત્યાં પહોંચે મારવાડી. એટલે રાજસ્થાનીઓ તો લિટરલી સાબરમતીમાં આવીને સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખ્યું, ગુજરાતીઓને દબાવી. આજે ગુજરાતી 1200 થઈ ગયા ને રાજસ્થાની 1800 ઘર થઈ ગયા સાબરમતીમાં. આ કોણે વગાડી, ગુજરાતીએ વગાડી કે રાજસ્થાનીએ? મારવાડીએ વગાડીએ. મને અમારા સંઘના પ્રમુખ સતીશભાઈ કે મારે તમે કોણ છો, ગુજરાતી કહો કે રાજસ્થાની છો? સંકટમાં જે સાથે રહે, સંકટમાં જે સાથે રહે, યાદ રાખશો. આજે આખા શિબિરનો આ મેઇન હોટ ટોપિક છે, સંકટમાં જે સાથે રહે. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે ને એના માટેનું આ થર્મોમીટર છે, માપી લેજો. અથવા તમે કોકને ફ્રેન્ડ્સ છો તમારા માટે માપી લો. ફ્રેન્ડ્સ માટે માપવાનું, તમારે નહીં માપવાનું કે હું એના માટે આ કરું છું કે નથી કરતી, કરું છું કે નથી કરતો. સંકટમાં જે સાથે રહે, સાહસમાં દે સાથ, વારે અવળા માર્ગથી એ જ મિત્ર સંગાથ. ત્રણ સિમ્પટમ્સ છે સારા મિત્રના. તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે જે તમારી સાથે રહે એ તમારો મિત્ર છે, નંબર વન. નંબર ટુ, તમે તમારા જીવનમાં કોઈ સાહસ કરવા માંગતા હો, કોઈ બહુ મોટો જમ્પ લગાવવા માંગતા હો, એ વખતે જે તમારી પાછળ ઊભો રહે એ તમારો મિત્ર છે. અને એથી આગળ તમારી ગાડી ક્યારેક ખોટા પાટે ચડી ગઈ હોય, ખોટા રસ્તે તમે ચાલ્યા ગયા હો, એ વખતે તમને પકડીને ત્યાંથી લાવીને સાચા માર્ગે ચડાવે એ જ મિત્ર સંગાત. વારે અવળા માર્ગથી એ જ મિત્ર સંગાત, ખોટા રસ્તેથી સાચા રસ્તે ચડાવે એ જ ખરો મિત્ર છે. સંકટ અને સાહસ, એમાં હજી કદાચ કંપની આપનારા તમને મિત્ર મળ્યા હશે કે મળી જશે, પણ હું ગેરંટી સાથે કહું, ખોટા રસ્તે તમે ચડ્યા હો અને તમને ત્યાંથી પાછા વાળી તમને સાચા રસ્તે ચડાવે એવો મિત્ર હજી કદાચ તમને કે તમને નહીં મળ્યા. 21મી સદીની સામે જ્યારે નજર કરું છું ત્યારે એમ લાગે છે કદાચ આવનારા વર્ષોમાં આવો મિત્ર મળશે. પણ જેમ જેમ સમય આગળ જાય છે તેમ તેમ અમારું ટેન્શન વધતું જાય છે. જેમ જેમ તમારા જીવનને અમે જોતા રહીએ છીએ તેમ તેમ અમને ખ્યાલ આવે છે તમે કેટલા નીચે ઉતરતા જાઓ. ભલે તમે મારી શિબિરની અંદર આવ્યા છો એટલા એનો મને આનંદ છે, નથી આવ્યા એના કરતા, પણ તમારી ડાયરી જો મારી પાસે આવે તો મને ખબર પડે. રત્ન સુંદર મારા સાહેબે એક વખત આવી જ શિબિરમાં છોકરાઓને કીધું, એક કામ કરો, હું જે કહું તે તમે માનો કે ન માનો, માનો કે ન માનો, બસ તમારી જેમ જ બધા. હા ગુરુદેવ, તમારું કયું ન માની, ઓકે, તો હું તમને એટલું જ કહું છું, તમારો મોબાઈલ મને આપી દો, એક જ મિનિટમાં કાઢીને સીધો અહીંયા મૂકી દો, હાથ લગાડવાનો નહીં, કઈ ડિલીટ બિલીટ કરવાનું નહીં, આપી દો. કેટલા જણ આપે? યાર તમે હાથ ઊંચા કરીને બીજાની ઇજ્જત મત લ્યો. એક 1000 છોકરા છોકરીઓ હોય અને 50 જણા આંગળી ઊંચી કરે અમારો મોબાઈલ અમે આપ કયો ને તરત આપી દઈએ, કેટલું અઘરું છે, કેટલું અઘરું છે. વારે અવળા માર્ગથી એ જ મિત્ર સંગાથ. તમારી અવળા પાટે ચડી ગયેલી ગાડીને સવળા સવળા પાટે ચડાવી દેવાનો આ પ્રયત્ન છે.
અને બહુ બધું વિચારતા જે મને એમ લાગે છે કે આ વ્યાખ્યામાં તમારા મા બાપ સિવાય બીજું કોઈ ફિટ થઈ શકે એમ નથી. તમને કદાચ ધંધામાં લોન આપવા માટે તમારો મિત્ર હજી તૈયાર હશે. તમે કોઈક મુશ્કેલીમાં આવ્યા છો ત્યારે ખાડામાંથી બહાર કાઢવા માટે તમારો મિત્ર હજી તૈયાર રહેશે. પણ ખોટા રસ્તે ચડી ગયેલી તમારી ગાડીને સાચા રસ્તે ચડાવવા માટે તમારો મિત્ર કામ નહીં લાગે, ત્યાં તમારી મા જ કામ લાગશે, ત્યાં તમારો બાપ જ કામ લાગશે. મા બાપથી મિત્ર મોટો આ દુનિયામાં જો કોઈ જ. આજે બેન બાંધો તો ઘરે જઈને તમારી માને બાંધો, તમારા બાપને બાંધો, કેજો પપ્પા યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ, મમ્મા યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. મિત્રની એક વ્યાખ્યા છે જે બલિદાન આપવા તૈયાર થાય છે. એક જમાનામાં હતો એક મિત્ર બીજા મિત્ર ખાતર બલિદાન આપી શકતો હતો. તમે સાંભળી છે એક સ્ટોરી, રઘુનાથ અને નિમાઈ બનારસની અંદર બંને જણા ભણતા હતા, બહુ મોટા દોસ્ત, બે વિદ્વાન, બ્રિલિયન્ટ. ભણી ગયા પછી બંને એક ગ્રંથ રચવાની શરૂ કરી. બંનેનો ગ્રંથ અફલાતુન, પણ નિમાઈ એણે જે ગ્રંથ રચ્યો હતો આર અફલાતુન. રઘુનાથે નિમાઈને કીધું, નિમાઈ તે જે ગ્રંથ રચ્યો છે ને એ જોતા મને એમ લાગે છે મારો ગ્રંથ તારી આગળ હવાઈ જવાનો. નિમાઈએ કીધું, એવું કાંઈ નથી, ચાલ એ બધી વાત પડતી મૂક, આપણે જરા ગંગામાં એક લટાર માર્યા. બે જણા ગંગામાં નાવમાં બેઠા છે, હોડી ધીરે ધીરે આગળ વધી રહી છે. અધવચ્ચે જે આવી અને રઘુનાથ નિમાઈના ગ્રંથના બહુ વખાણ કરે છે, પ્રશંસા કરે છે, ત્યારે નિમાઈ કીધું, અરે યાર દોસ્ત, આવો એવો કંઈ મારી પાસે શક્તિ કે બુદ્ધિ નથી કે તારા કરતાં પણ હું મોટો ગ્રંથ. આમ બોલે છે અને એટલી જ વારમાં એણે પોતાનો ગ્રંથ ગંગા નદીની અંદર પધરાવી દીધો, જેની સેકન્ડ કોપી નથી, એક જ કોપી છે. દિવસ રાત જાગીને જે ગ્રંથની એણે રચના કરી હતી એ ગ્રંથ એને ગંગા નદીની અંદર નાખી દીધો, ગંગામાં ધોવાઈ ગયો. રઘુનાથની નજર પડી, અરે અરે નિમાઈ આ શું કરે છે. નિમાઈ કહે છે, દોસ્તી સે આગે ઓર કુછ. દોસ્તી સે આગે ઓર દોસ્તી સે ઉપર કુછ નહીં. મારા ગ્રંથ કરતા મારો મિત્ર ચડિયાતો છે. મારો ગ્રંથ જોઈને મારા મિત્રને દુઃખ થતું હોય તો એ ગ્રંથ નકામો છે, મિત્ર નકામો નથી. છે આવો કોઈ મિત્ર? છે આવી કોઈ ફ્રેન્ડ જેણે તમારા ખાતર કોઈ બલિદાન આપ્યું હોય? યસ, એક છે. અને કોણ છે? તમારી તમારી મા ને તમારો બાપ. એને જેટલા બલિદાન આપ્યા છે ને તમારા માટે, એના જેટલા બલિદાન આ દુનિયામાં કોઈએ નથી આપ્યા. અને માટે જ મારે આજે વારંવાર કહેવાનું મન થાય છે, યોર પેરેન્ટ્સ યોર ફ્રેન્ડ્સ. શું આપ્યા છે બલિદાન એ તો કયો, મા બાપે શું આપ્યા છે, કયા બલિદાન આપ્યા છે? હજારો બલિદાન આપ્યા છે, હું એમાંથી બહુ ગણીને ચુનીને પાંચ બલિદાન તમારી સામે મૂકું છું. નંબર એક, તમારી માએ તમારા બાપે તમારા ખાતર પોતાના સુખના બલિદાન આપ્યા છે. આપ્યા હશે કે નહીં આપ્યા? સુખનું બલિદાન. આપણે નાના હતા, 18 વર્ષ, તેને અચાનક આપણને તાવ આવ્યો. એ દિવસે પિક્ચરની ટિકિટ આવી ગઈ હતી, બાહુબલી 2. આપણને 18 ડિગ્રી તાવ છે, આપણે 18 વર્ષના છીએ, બધાની ટિકિટ લેવાઈ ગઈ, સાંજે 6-9 નો શો છે અને 2:30 વાગે બરાબર 18 ડિગ્રી તાવ. માએ પોતા મૂક્યા, ડોક્ટર પાસે લઈ ગઈ, બધું જ કર્યું, તાવ ઉતરતો નથી. 5:30 થયા. હવે કોણ એમ કહેશે, તમે બધા જાઓ, હું તો મારા બાબાની બાજુમાં જ રહીશ, હું પિક્ચર જોવા નહીં આવું. એ કોણ હશે? આપ્યું હશે ને બલિદાન,
કેમ એને બાધા હતી પિક્ચર નહીં જોવાની? એની ટિકિટ આવી ગઈ છે, એની પોતાની ઈચ્છા પણ છે, ફેમિલીની સાથે હું પણ જઉં પિક્ચર જોવા, પણ એને મન પિક્ચર કરતાં પોતાનો દીકરો મહાન છે એ પિક્ચરનું બલિદાન, પિક્ચરના સુખનું બલિદાન પોતાના સંતાન ખાતર આપવા તૈયાર થાય છે. તમારી માં કરતાં બલિદાન કોઈ નહીં આપીશ. આવા એક ને હજારો બલિદાન તમારા બચપણમાં એને આપ્યા છે તમારા માટે. હવે બીજું પૂછું, તમે 10 ફ્રેન્ડ છો, બધાની ટિકિટ આવી ગઈ છે અને તમને તાવ આવ્યો અથવા તમારું ફ્રેક્ચર થયું છે, તમને એડમિટ કરવા પડ્યા, તમે આમ દોસ્ત કેવા, બધા જીગરી દોસ્ત કેવા, જીએનજે બોલો ને, સાત સાત, આગળનું નથી બોલતો, એમને કઈ કરતા નથી તમે, એવું ખાલી જીએનજે સાત સાત, આવી તમારી દોસ્તી કહેવાય. 10માંથી તમને એડમિટ કરવામાં આવ્યા છે, ટિકિટ આવી ગઈ છે, તમારી બાજુમાં કેટલા ઉભા રહે છે? કેટલા ઉભા રહે? એમાં પાછું અમદાવાદી એટલે એનો ટિકિટના પૈસા દેખાતા હોય, કોણ ઉભું? કેમ મારે 250-300 રૂપિયાની ટિકિટ નહીં દેખાતી હોય કે હું નહીં જઉં તો, અને ઘરે તો બા દાદા છે, છોકરાને સંભાળ ના. મારા પિન્ટુને જ્યારે તાવ આવ્યો હોય ત્યારે મારાથી પિક્ચર જોવા ના છવાય. એના પપ્પાને પણ કહીશ કે તમારાથી પણ બને તો તમે અહીંયા જ નથી જવું. આપણે મેં તમને લાસ્ટ સન્ડે મનીષા કોઈરાલાની વાત કરી હતી કે નહોતી કરી? કેન્સરની અંદર આ બાઈ પોતાના બ્લોગની અંદર લખે છે, મારા કેન્સર વખતે મારી આજુબાજુમાં ખાલી 3 જણા હતા. કોણ કોણ હતા? માં બાપ, મને પાર્ટીમાં સાથ આપનારા, મને બિયરમાં સાથ આપનારા, મારા શૂટિંગની અંદર સાથે રહેનારા, એમાં એકે મારી આજુબાજુમાં નતા. મારી માં, મારો બાપ ને મારા ભાઈ સિવાય મને કોઈએ સહયોગ નથી આપ્યો. આટલી મોટી પહોંચેલી હિરોઈન પણ જો એમ કહેતી હોય કે આપણને જ્યારે તકલીફ પડે છે ત્યારે આપણી બાજુમાં આપણી માં ને આપણો બાપ કે આપણો ભાઈ જ રહી શકે, બીજું કોઈ નહીં રહે, તમે તે વળી એનાથી કેટલા ઊંચા થઈ ગયા. એને ન મળ્યા એવા ફ્રેન્ડ્સ તમને મળી ગયા. ખાલી એક વાર પ્રેક્ટિકલ એક્ઝામ લઈ લો એટલે દૂધનું દૂધ અને પાણીનું